સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર શરૂ થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 8ના ઉમેદવારો હેમાબેન સિજુ, મનીષાબેન સોલંકી, ઘનશ્યામ ઠક્કર અને મનુભા જાડેજા દ્વારા લોકો સુધી પહોંચીને પક્ષના ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને જીતાડવા માટે અપીલ કરી હતી. જે રીતે પૂર્વ નગરસેવકો દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે તેવી જ રીતે અમે પણ લોકોનો વિશ્વાસ જીતીશું અને વધુ વિકાસના કામો કરીશું તેવી ખાતરી આપી હતી. જે રીતે મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે તેવી જ રીતે લોકોનો પણ અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારું સ્વાગત પણ કરવામાં આવે છે તથા લોકોને હવે કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ નથી રહ્યો જેને કારણે ભારતીય જનતા પાર્ટી તરફ વધુ જોડાય છે અને વિકાસના કામોમાં સાથ સહકાર આપે છે તેવું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનુભા જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. વોર્ડ નંબર 8 એ જ્યારે વિસ્તારની દૃષ્ટિએ મોટામાં મોટો વિસ્તાર છે ત્યારે ખાસ અમારા વિસ્તારની અંદર અને વોર્ડમાં જે સ્લમ વિસ્તારો છે ત્યાં લોકોના ખૂબ ભારતીય જનતા પાર્ટીની ટીમે કામો કર્યા છે. ખાસ કરીને માળખાગત સુવિધાઓ આપવા માટેની અમારી પ્રથમ પ્રાયોરિટી છે. આ વિસ્તારની અંદર ખાસ કરીને રોડ, ગટર, રસ્તા, પાણી અને રોડ લાઇટની સુવિધાઓ મળે એના માટે અમારી ટીમે અમારાથી આગળ અગાઉ જે નગરસેવકો હતા એમણે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની ટીમ મારફતે 9 કરોડ રૂપિયાના વિકાસના કામો આ વિસ્તારની અંદર કર્યા છે ત્યારે લોકોનો અમને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. આપ સૌ જાણો છો આપના ટીવીના માધ્યમથી આજે જે કોર્પોરેશન ખાસ કરીને મહાનગરપાલિકાના જે પરિણામો આવ્યા છે સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર બનતી હોય નગરપાલિકાઓમાં પણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય છે ત્યારે લોકો અમારું ઉમળકાભેર સ્વાગત કરે છે અને લોકો સાથે અમારી ટીમ પણ તનતોડ સાથે રહીને વિકાસના કામો સાથેની અમારી નેમ છે. કોંગ્રેસ માટે આ વિસ્તારની અંદર ઉમેદવારો પણ નથી મળ્યા ત્યારે લોકો પાસે કોંગ્રેસના લોકો શું અપેક્ષાઓ રાખશે? આપના માધ્યમથી હું કહેવા માગું છું કે કોંગ્રેસની ભુજની અંદર હું માનું છું ત્યાં સુધી એક સીટ પણ નહીં આવે. જ્યારે સમગ્ર જ્યારે દુનિયાની અંદર માનનીય વડાપ્રધાનશ્રીનો એક સંદેશ છે કે વિશ્વ જ્યારે આપણું આપણા દેશને અલગ રીતે જોઈ રહ્યું છે ત્યારે અમે સૌ મક્કમ નિર્ધાર સાથે અમારી પેનલ ટુ પેનલ બધાને મત આપે એવી મતદારોને વિનંતી કરું છું. નહીં, બહિષ્કાર કોઈ જાતનો નથી. રબારી સમાજને કચ્છની અંદર ઘણી બધી ટિકિટો મળી છે. આ વિસ્તારની અંદર પણ અગાઉ સુરાભાઈને પણ ટિકિટ પાર્ટી આપી હતી, એનાથી અગાઉ થાવરભાઈના મિસિસ લખીબેનને પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી અને રબારી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. અત્યારે અમારી સાથે વેજીબેન દેસાઈ છે જેમને ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ સંગઠનમાં પદ મળ્યું છે. આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એ બધા પોતાની રીતે વેલ એન્ડ સેટ છે. પાર્ટીની સેવા માટે આવતા હોય છે ત્યારે આ વસ્તુ ક્યારેય પણ વિચારી ન શકાય. અમે લોકોની સેવા કરવા માટે આ વિસ્તારની અંદર નીકળ્યા છીએ એટલે લોકો જે પણ અપેક્ષાઓ રાખતા હશે વિકાસના કામો માટે એ અમે પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ.